ચાલો તો બળની આંતરિક ઘટનાઓ બાદ આપણે ટોપિક લેવાનો છે બળની શરૂઆત. ચાલો બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આપણે જોઈ લઈએ પ્રવૃત્તિ 11.2. 11.2ની અંદર ટેબલ કે બોક્સ જેવી ભારી વસ્તુ પસંદ કરવાની છે, તેમને ધક્કો વધારે ધક્કો મારીને ગતિ લાવવાના ગતિમાં લાવી શકો. જો તમે એકલો ધક્કો મારવાનો પ્રયત્ન કરો તો શું તમે ખસેડી શકો? જો વધારે વજનમાં વસ્તુ હશે તો આપણે ખસેડી શકશું નહીં. જો વધારે વજન હશે તો આપણે શું કરીશું કે તમારા મિત્ર આપણા મિત્રોમાંથી કોઈ એકને તે જ દિશામાં, જે બાજુ આપણે ધક્કો મારીએ છીએ તે જ દિશામાં ધક્કો મારવાનું કહીએ તો સહેલાઈથી ખસી શકે. સમજાવી શકું છું આ માટે, કારણ કે હવે તે જ વસ્તુને તમે ધક્કો મારો, તમારા મિત્રની વિરુદ્ધ દિશામાં ધક્કો મારવાનું કહો તો વસ્તુ ખસે. કઈ દિશામાં ખસે તમે અંદાજ લગાવી શકો? બેમાંથી કોણ વધારે બળ લગાડે જોઈએ આકૃતિની અંદર, એટલે વધારે આપણને સ્પષ્ટ થશે. જો આકૃતિ એની અંદર જુઓ, બે વ્યક્તિ એક જ દિશાની અંદર બળ લગાવે છે એટલે ટેબલ સરળતાથી ખસી શકે, કારણ કે બે વ્યક્તિ છે, બંનેમાં બળ અલગ અલગ હશે, કોઈનું બળ વધારે કે ઓછું હોઈ શકે પણ બળ છે ખરું. ઓકે, તો એ ધક્કો મારીને ટેબલને આરામથી ખસેડી શકે. હવે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારે, જો બંને બળ સરખું લગાડતા હોય તો જે ટેબલ જે ત્યાં ને ત્યાં જ રહેશે, અસંતુલિત બળ કહેવાય ને આપણે. હા, પણ જો એક વધારે બળ કરશે તો, હા, તો જેનું બળ વધારે હશે તે બાજુ દિશામાં ગતિ કરશે. તો તમે ક્યારે દોરડા ખેંચની રમત જોઈ? આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. બંને ટીમના સભ્યો દોરડાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. જે ટીમ વધારે બળ લગાવશે એ બાજુ દોરડું ખેંચાશે, જે ટીમ ઓછું બળ લગાવશે એ બાજુ દોરડું ખેંચાતું નથી. જો બંને ટીમ દોરડાથી સમાન બળથી ખેંચે તો દોરડું ખસતું નથી, પણ વધઘટ બળ થાય તો દોરડું ખેંચે છે. કેટલીક વાર જરાય ખસતું નથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. જે ટીમ વધારે જોરથી ખેંચે એટલે કે વધારે બળ લગાડે તે અંતે રમત જીતી જાય છે. ઉદાહરણના પ્રકાર વિશે સૂચવે છે તો પદાર્થ પર એક જ દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે. પ્રવૃત્તિ 11.2માં મિત્ર ભારે બોક્સ એક જ દિશામાં ધક્કો મારે છે ત્યારે બધું બળ ઉમેરાય છે, પણ પદાર્થનું વિરુદ્ધ દિશામાં બળ લાગે તો પરિણામી બળ એટલે જે પરિણામ મળે એ બળનું બંને બળોના તફાવત જેટલું હોય છે. જેનું વધારે બળ હોય બંનેની આપણે લેવાની છે માઇનસ. જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હોય ત્યારે આકૃતિમાં જોયું 11.2 પ્રવૃત્તિમાં વિરુદ્ધ દિશામાં જે બાજુ વધારે બળ હશે એ બાજુ ખેંચાશે. આપણે શીખીએ કે બળ બીજા કરતાં વધારું છે કે ઓછું, એકબીજાથી સમાન મૂલ્ય પણ હોઈ શકે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ કઈ દિશામાં લાગે છે તેનો આપણે ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. એટલે બળ એ સદિશ રાશિ કહેવાય, જેને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે, જે આપણે નેક્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર ધોરણ 9ની અંદર અભ્યાસ કરવાના છીએ. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય. અને પહેલી જો હું કહીશ શું, તેનો મતલબ એવો થાય કે પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય? હા, જો પદાર્થ સ્થિર રહે, બંને બાજુથી બળ લાગે ને પદાર્થ સ્થિર રહે તો પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. જો વ્યાપક રીતે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે, જો કે પદાર્થ પર અસર તેના પર લાગતા ચોખ્ખા પરિણામી બળને કારણે હોય છે. 11.1 બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. યસ, જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય? જો એક રબરનો દડો લો અને તેને ટેબલ કે ક્રોકેટના ભોંયતળિયા પર સમતલ સપાટી પર મૂકો, દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો તો દડો શું કરશે? ગતિ કરવાની શરૂઆત કરે. હજુ દડો ગતિમાં હોય તો ફરીવાર ધક્કો મારો તો ઝડપમાં ફેરફાર થશે, કાં તો ઓછ કાં તો ઘટશે. એ આપણે કઈ રીતે એને ધક્કો મારે તેના પર ડિપેન્ડ હોય છે. જો તે જ દિશામાં ધક્કો મારે તો ગતિ એની વધે છે. પછી તેને હથેળીથી ગતિમાન દડા સામે રાખો તો શું છે? હથેળીને દડો સ્પર્શ કરશે એટલે બળ લાગે એટલે તેની ઝડપ ઘટી જાય અથવા તો સ્ટોપ થઈ જશે, ગતિમાં ફેરફાર થશે. બરાબર, જો બળ લાગતા સ્થિર સ્થિતિમાં રહેલો દડો ગતિમાં આવે છે અને ગતિમાં રહેલો દડો
સ્થિર થશે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે કે ઉદાહરણમાં ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે અને બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો, હવે તેના પર બળ લાગ્યું તો ગતિમાં આવશે. પહેલાં તેની ઝડપ કેટલી હતી? 0 હતી. હવે બળ લાગે, બળને કારણે બોલને લક્ષ્યની તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારીને એને રોકે છે, તો જો એની દિશામાં ફેરફાર થયો કે નહીં, લગાડવાનો પ્રયત્ન, લાગુ પડેલા બળોને તે બોલને રોકી શકે છે અને ગતિની દિશા પણ બદલી શકે છે. જો ગોલકીપર બોલ રોકવામાં સફળ થાય તો ઝડપ ઘટી જાય, કારણ કે બોલની જે ઝડપ છે એ 0 થઈ જશે. અવલોકન સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થાય. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો ઝડપ વધે છે, પણ તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો ઝડપ ઘટે છે અથવા તો 0 પણ થઈ શકે. જો મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચાલવાની સ્પર્ધા કરતા જોયા છે, સમજી ગયો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધે છે. ઓકે, આ તમારું પ્રેક્ટિકલ છે. ચાલ, પહેલી અજાણમાં આતુર થઈ કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં કેમ ફેરફાર કરે. જો 11.4 એક્ટિવિટી 11.3માં કર્યું હતું એમ જ જોવાનું છે. તે રીતે એક દડો લો, તેને સમતલ સપાટી પર મૂકવાનો, એને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે ફૂટપટ્ટી વડે લઈને તેના ગતિમાર્ગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવાનું છે. જો ટીકમાર્ક કરવાની છે આકૃતિ. ઓકે, આમ કરવાથી ગતિમાન દડા પર બળ લગાડી શકો છો. ફૂટપટ્ટી લઈને ગતિમાર્ગ દોરો, દર્શાવ્યા પ્રમાણે મૂકો અને આમ કરવાથી તેને ગતિમાન દડા પર બળ લગાડી શકો. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખે છે? જોવો તો નહીં, તે દિશામાં ગતિ ચાલુ રાખતો નથી, કારણ કે જે બોલ છે તેની જે ગતિ છે તેની વચ્ચે શું આવે છે? અવરોધ આવે છે, અને અવરોધ આવવાના કારણે શું થશે? તેના માર્ગમાં માર્ગથી પોતાની ગતિની અવસ્થા બદલે છે, તેનો માર્ગ બદલે છે. તે ગતિમાર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે છે. દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની દિશામાં અવલોકન અહીંયા આકૃતિની અંદર આપેલું છે. જુઓ તો કોઈ સમતલ સપાટી પર દડાને ધક્કો મારીને ગતિમાં લાવો. ગતિમાં લાવ્યા પછી આપણે વચ્ચે સ્કેલ મૂકી દઈએ. ઘરે તમારે આ એક્ટિવિટી કરવાની રહેશે તો એના સ્થાનમાં ફેરફાર થશે અને ગતિની દિશા છે એમાં ફેરફાર થાય છે. ચાલો તો વધુ ઉદાહરણો આપણે જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારતા મોકલતા જોયા છે. ક્યારેક દડો ધક્કો મારીને ફટકો સ્મેશ મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન, હા ક્રિકેટનું તો આપણે લાઈવ એક્ઝામ્પલ લઈ લઈએ ને, ક્રિકેટનો બોલિંગ કરે છે, જે દિશામાં બોલિંગ કરે છે એની વિરુદ્ધ દિશામાં ફટકો મારે છે, દિશા આખી બદલાઈ જાય છે. સમજાય છે મારી વાત? બેટ્સમેન વડે ફટકારવામાં દડો પર બળ લાગે છે. શું આ કિસ્સામાં દડાની ગતિ અને દિશામાં બંનેમાં ફેરફાર થાય છે? બંને ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. તો પદાર્થની દિશા કે ઝડપ બંને બદલાય ત્યારે ગતિની અવસ્થા બદલાય તેમ આપણે કહી શકીએ. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. પદાર્થની ગતિની અવસ્થા તેમની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે. પદાર્થ સ્થિર હોય છે અને કે ગતિમાં હોય તેને ગતિમાન અવસ્થા, સ્થિર હોય તો સ્થિર અવસ્થા, ગતિ હોય તો ગતિમાન અવસ્થા. એનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિમાં અવસ્થામાં ફેરફાર કરશે. ચાલો આપણે શોધીએ. ચાલો, અનુભવ ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. દાખલા તરીકે ભારે બોક્સ, તેને તમારી તાકાત હોય એટલું બળ લગાડો તેમ છતાં ન ખસે, બરાબર? દિવાલને ધક્કો મારો તો કોઈ અસર દેખાતી નથી, અમુક સમયે એ 0 અવસ્થામાં જોવા મળશે. તો અહીંયા સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક જોઈશું, બળ પદાર્થનો આકાર બદલી શકે.